alaikum. Good morning. Kem cho vidyarthi mitro. Janab Kutbuddin Mualim Boys Primary School. Vidyarthi mitro, Diwali vacation apnu purna thai gyu che ane nava satra ma tamaru swagat che. Have fariti apne online bhanvanu shuru karvanu che. Barabar shala haju khuli nathi, par apni online ni shala khuli gayi che. Barabar હવે તમારે નિશાળે તો આવવાનું નથી, તમારે ઘરે બેસીને જ ભણવાનું છે. બરાબર, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા સત્રમાં પ્રવેશ કરી રહ્યા છીએ. તો પહેલાં આપણે ગુજરાતી વિષય ભણવાના છીએ. ધોરણ ત્રણમાં આપણે કલસોર, બરાબર, તમારી ગુજરાતીની ચોપડીનું નામ શું છે? કલસોર. હવે આપણે જોઈએ ગુજરાતી વિષયમાં આપણે આજે કયો વિષયાંક ભણવાના છીએ. ત્રણ અક્ષરવાળા શબ્દ અને શબ્દ પરથી વાક્ય. બરાબર, તો ત્રણ અક્ષરવાળા જે શબ્દ છે તેનું આપણે વાંચન કરી લઈએ અને તે જ ત્રણ અક્ષરવાળા શબ્દ પરથી આપણે શું કરી લઈએ? વાક્ય પણ બનાવી લઈએ. પછી આપણે કાલે પાઠ શરૂ કરીશું. બરાબર, તો ચાલો તમે મારી સાથે વાંચન કરવા લાગો. તો ચાલો આપણે શબ્દ વાંચીએ. તમે પણ ઘરે બેસીને વાંચતા હશો ને? વાદળા. બરાબર, ત્રણ અક્ષર થઈ ગયા. આગળ જોઈએ બતક. દિવસ. તમે પણ મારી સાથે વાંચતા જાઓ વિદ્યાર્થી મિત્રો. બહાર. બચ્ચા. જુવાન. સંતાન. કવિતા. વાનર. આગળ જોઈએ આપણે નવા શબ્દ. અરીસો. બરાબર, એટલે આપણે જે કાચમાં જોઈએ તેને શું કહેવાય? અરીસો. ત્યાર પછી સુગંધ. આપણે સુગંધ દઈએ ને કે ભાઈ અહીંયા બહુ સારી સ્મેલ આવે છે, સુગંધ આવે છે. બરાબર ને, મમ્મી રસોડામાં ખાવાનું બનાવે તો સારી સારી સુગંધ આવે. સળગી. ત્યાર પછી તોફાન. તમે પણ ઘરે બેસીને તોફાન જ કરો છો. બરાબર, હમણાં તો આટલા દિવસથી ટીચરનું લેસન નહીં આવતું હતું એટલે તમે લોકો તો તોફાન જ કરતા હશો, મજાક મસ્તી કરતા હશો તમારા મિત્ર સાથે. માતાજી. બરાબર, આગળ જોઈએ દિવાળી. આપણું દિવાળી વેકેશન પૂર્ણ થઈ ગયું, હવે આપણે આગળ ભણવાનું શરૂ કરી દીધું છે. તો તમે લોકો પણ હવે ભણવા માંડજો. બરાબર, આગળ જોઈએ સૈનિક. ત્યાર પછી મેદાન. આગળ જોઈએ હવે શબ્દ પરથી આપણે શું બનાવવાનું છે? વાક્ય બનાવવાના છે. તો શબ્દ પરથી વાક્ય બનાવો. આપણો પહેલો શબ્દ કયો છે? વાદળ. તો આકાશમાં વાદળ દેખાય છે. બરાબર, વાદળ ક્યાં હોય છે? આકાશમાં. બરાબર ને, આપણે જોઈએ બીજું. બતક. પાણીમાં બતક તરે છે. બરાબર, બતક ક્યાં તરે? પાણીમાં. હવે આપણે જે છઠ્ઠો પાઠ ભણવાના છે ને તે બતક પરથી જ છે. બરાબર ને, બતક અને હંસ. બરાબર ને, તો બતક શું કરે છે? પાણીમાં તરે છે. આગળ જોઈએ બચ્ચા. બચ્ચા મસ્કરી કરવા લાગ્યા. શું કરવા લાગ્યા? મસ્કરી. એટલે તમે પણ મિત્ર સાથે મસ્કરી મજાક તોફાન કરો છો ને. આગળ જોઈએ નંબર ચાર. સંતાન. સંતાનો પોતાના માતા પિતાની આજ્ઞા માને. સંતાનો શું કરે? સંતાન કોણ? જો બાળકો છે તે માતા પિતાના સંતાન છે. બાળક, બરાબર, તમારા ભાઈ બેન તમે ત્રણે ત્રણ છો તો તે તમારા માતા પિતાના સંતાન છો. બરાબર ને, તો આપણે એને સંતાન પણ કહીએ છીએ. તો પોતાના માતા પિતાની આજ્ઞામાં, એટલે કે તમારા માતા પિતા જે કહે તેનું તમારે પાલન કરવું જોઈએ. એટલે કે આજ્ઞાનું, એટલે કે તમારું તમારી માતા પિતાનું કહેવું માનવું જોઈએ. આગળ જોઈએ કુદાકૂદ. ગીત ગાતા ગાતા બાળકો કુદાકૂદ કરતા હતા. શું કરતા હતા? કુદાકૂદ કરતા હતા. જ્યારે આપણે મસ્તી તોફાન કરીએ એટલે કુદાકૂદ કરીએ અને ગીત ગાતા ગાતા બાળકો શું કરવા લાગે છે? કૂદવા લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં
લખવાનું છે, શબ્દ અને વાક્ય પણ લખવાના છે, બરાબર. તમારી ગુજરાતીની નોટબુકમાં નવા પાના ઉપર લખજો. દિવાળી પછી વેકેશન તમારું પૂરું થઈ ગયું છે, વેકેશન પછી તમારે જે નવો ભાગ છે તે ભાગ બે કરીને લખજો, તેમાં ઉપર લખજો શબ્દ અને શબ્દ પરથી વાક્ય, બરાબર. થેન્ક યુ. કાલે આપણે નવો પાઠ શરૂ કરીશું.